ઓફ વડોદરા વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી સુબા ઇલાઇટ નામની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મૃત્યુ થવાની ઘટના સામે આવી છે ત્યારે પરિવારે આ હોટલમાં કામ કરતા અન્ય કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે પરિવારના આ જુવાન જોધ દીકરાનું અચાનક મૃત્યુ થતાં એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર મોટી સંખ્યામાં લોકટોળા જામ્યા હતા શહેરના યાકુતપુરા હુસેન મસ્જિદ પાસે રહેતો 23 વર્ષીય યુવક સાબિલ શબીરભાઈ મલેક ફતેગંજ રોડ પર આવેલી સુબા ઇલાઇટ હોટલમાં ગીઝરનું કામ કરતો હતો તે દરમિયાન તેને કરંટ લાગતા સારવાર હેઠળ 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે પરિવારનું પાલન પોષણ કરતા જુવાન જોધભાઈનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીને કારણે થયેલા મોતને લઈને સ્વજનો પર આફતનું વાદળ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો હોસ્પિટલમાં જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્વજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાના મામલે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે તો આ મૃત યુવકની મોટી બહેન શાઈમા શેખે જણાવ્યું કે સવારે 7:30 વાગ્યે મારો ભાઈ પડી ગયો હોવાનું જણાવ્યું હતું કંઈક બંધ કરવા માટે ગયો હતો અને ત્યાં સેફટી ન હતી એટલે તેનું મૃત્યુ થયું છે અમારી પર કોઈ દેવું નથી તો મારો ભાઈ શા માટે આત્મહત્યા કરશે મારા પિતા નથી અમે બે બહેનો અને માતા જ છીએ અમને ન્યાય મળે સેફટી વગર ત્યાં કોઈ પણ વ્યક્તિ નોકરી ન કરી શકે ત્યાંથી સેફટીની તપાસ થવી જોઈએ અને મારા ભાઈને લઈને અમને ન્યાય જોઈએ તેમ જણાવ્યું હતું ये फतेहगंज सुबा इलाइट होटल है वहाँ पे ये बनाव बना है मेरा भाई शाहिद मलिक जो मतलब लास्ट 4 दिन से सुबा इलाइट में जॉब कर रहा था बिना सेफ्टी के वहाँ पे ऊपर उसको चढ़ाया था तो सिर्फ इतना ही है हम लोगों को कि मतलब जल्द से जल्द हमको न्याय मिले क्योंकि हमारे परिवार में मेरे भाई के अलावा मेरे फादर भी नहीं है और मैं हम दो बहनें और मम्मी हैं तो हमको इतना है कि बस हमको न्याय मिले और बिना सेफ्टी के वहाँ पे अगर उसको चढ़ाया था तो इन केस आगे जाके किसी के भी साथ ऐसा हो सकता है आज तो ये हमारा भाई था बट नेक्स्ट किसी का भी लड़का या पापा कोई भी हो सकता है तो इतना है कि किसी ना किसी को कुछ भी हो सकता है बिना सेफ्टी के तो इतना है कि सिर्फ न्याय मिले हमको क्योंकि भाई क्या काम करता था और किसके लिए उसको ऊपर चढ़ा गया वो इलेक्ट्रिशियन का काम कर रहा है और वहाँ पे शायद उसको गीज़र वगैरह कुछ बंद करने के लिए हमको भी एक्चुअली इतना कुछ वो पता नहीं था बट इतना सुनने में आया है कि गीज़र बंद करने के लिए वो ऊपर चढ़ा था और वहाँ पे खड़े रहने की कुछ जगह या ऐसा कुछ है नहीं तो बिना सेफ्टी के तो बिल्कुल भी अगर किसी को इलेक्ट्रिशियन के काम में तो बिल्कुल भी नहीं भेज सकते बिना सेफ्टी के कौन सी होटल थी और कितने माले से गिरा सुबा इलाइट होटल है फतेहगंज में और 8 फ्लोर से गिरा है वो आपकी क्या मांग है हमारी मांग सिर्फ इतनी है कि हमको सिर्फ न्याय मिले क्योंकि बिना सेफ्टी के आज हमारा ब्रदर है कल कोई और भी हो सकता है वहाँ पे तो सिर्फ हमको न्याय चाहिए और कुछ नहीं चाहिए